રાજકોટ ખાતે જીપીબીએસ 2024 નું આંતરરાષ્ટ્રીય કક્ષાના એક્સપો ગ્લોબલ બિઝનેસ સમિટ નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઇન્ફાઇનેસ સ્ક્વેર નામનો જીડોમમાં 72-73 નંબરનો સ્ટોલ આવેલો છે. ઇન્ફાઇનેસ સ્ક્વેર કંપની લોકોને વિદેશમાં પોતાની પ્રોડક્ટ એક્સપોર્ટ કરવામાં મદદ કરે છે. ઇન્ફાઇનેસ સ્ક્વેર કંપનીના પાર્ટનર નીરવ લુણાગરિયાએ જણાવ્યું હતું કે જીપીબીએસ આંતરરાષ્ટ્રીય કક્ષાનો એક્સપો છે, જેમાં ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. આ એક્સપો યુવાનોને બિઝનેસ કરવા માટે પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે. અમારી કંપની બેઝિકલી ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરે છે, કે ઘણી બધી કંપનીઓ એવી હોય છે, ઘણા બધા મેન્યુફેક્ચરર્સ એવા હોય છે કે જેમને એક્સપોર્ટ કરવામાં બહુ બધા ઓબ્સ્ટેકલ્સ આવતા હોય છે, કે જેમને બાયરો ગોતવામાં ઓબ્સ્ટેકલ્સ આવતા હોય છે, જેમને ઘણી બધી વાર પેમેન્ટ આ તે ઘણા બધા ઓબ્સ્ટેકલ્સ હોય છે ઇમ્પોર્ટ એક્સપોર્ટની અંદર. એનું સોલ્યુશન અમે કરી આપીએ છીએ. અને કોઈ પણ પ્રોડક્ટ હોય પર્ટિક્યુલર, એ પ્રોડક્ટનું અમે ક્યાં ડિમાન્ડ છે એ ડિમાન્ડ અમે લોકો મેન્યુફેક્ચરર્સ વતી રિસર્ચ કરીને એ વસ્તુનું સોલ્યુશન કરીને એમની પ્રોડક્ટ એક્સપોર્ટ કરવામાં મદદ કરીએ છીએ. એક્સપોનું આયોજન ખૂબ જ સરસ થયેલ છે, કે જેની અંદર બહુ બધા ઉદ્યોગના માધ્યમથી એકબીજા લોકો એકબીજાને મળીને એનો ઉદ્યોગ એક્સપાન્ડ કરી શકે અને બહુ સરસ એવું તક મેળવી શકે, કે ઘણા બધા ઉદ્યોગ એવા હોય છે ગુજરાતની અંદર નહીં પણ સમગ્ર ભારતની અંદર કે જેને એક બ્રિજ બનાવવામાં બહુ પ્રોબ્લેમ પડતો હોય છે, કે કસ્ટમરને બાયર ગોતવામાં બાયરને સેલર ગોતવામાં બહુ બધા ઓબ્સ્ટેકલ્સ આવતા હોય છે. એનું સોલ્યુશન આ જીપીબીએસ દ્વારા બહુ સરળ રીતે અને બહુ સરસ રીતે કરવામાં આવેલ છે. જીપીબીએસ દ્વારા રાજકોટ ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાના એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઇન્ફાઇનેસ સ્ક્વેર કંપનીનો સ્ટોલ આવેલો છે, જે એક્સપોર્ટ કરવા માટે ઉદ્યોગકારોને મદદરૂપ થાય છે. જે કંપનીના સીઈઓ અદિત્ય પરવાએ જણાવ્યું હતું કે અમે B2B ઇકોમર્સ કંપની છીએ. અમે 29 કરતા વધુ દેશોમાં એક્સપોર્ટ કરી રહ્યા છીએ. ઉદ્યોગકારોને એક્સપોર્ટમાં કોઈ સમસ્યા સર્જાતી હોય તો અમે તેનું સમાધાન કરીશું અને એક્સપોર્ટમાં પેમેન્ટની જવાબદારી પણ કંપનીની રહેશે, તેમ પણ તેમણે જણાવ્યું હતું. અને અત્યારે 29 કન્ટ્રીમાં અમે પણ કામ કરી શક્યા છીએ. 180+ અમારી પાસે પ્રોડક્ટ છે. હવે કન્સેપ્ટ લઈ આવ્યા છીએ ઇન્ડિયાના મેન્યુફેક્ચરર માટે, કે જે મેન્યુફેક્ચરને એક્સપોર્ટ કરવી છે કોઈપણ પ્રોડક્ટ, ડિફિકલ્ટી આવતી હોય કારણ કે એની પાસે કસ્ટમર નથી, એની પાસે પેમેન્ટ સેફ્ટી નથી, એના કારણે તો અમે અમારી પ્લેટફોર્મ ઇ કોમર્સ વેબસાઇટ છે એની ઉપર મેન્યુફેક્ચરરનું પ્રોડક્ટ જે કાંઈ છે એ લિસ્ટિંગ કરશું, એમને આખા ઇન્ટરનેશનલ બાયર સાથે કોઓર્ડિનેટ કરાવશું અને એમની પ્રોડક્ટ એક્સપોર્ટ કરાવશું અને એક નવું વિઝન એને તૈયાર કરવામાં આવશે. આ બધી પ્રોસેસમાં પેમેન્ટ જે મેઇન વસ્તુ છે એ પેમેન્ટની જવાબદારી એક ઇન્ફાઇનેટ સ્ક્વેર પ્રાઇવેટ લિમિટેડની રહેશે. અને વાત કરી ઇન્ફાઇનેટ સ્ક્વેર પ્રાઇવેટ લિમિટેડની, તમે પાછળ જોઈ શકો છો કે એમેઝોન માર્કેટ પ્લેસ ફ્લિપકાર્ટ સેલર છે. ઇન્ફાઇનેટ સ્ક્વેર પ્રાઇવેટ લિમિટેડ એ લોકોને બલ્કમાં સપ્લાય કરે છે. 40,000-50,000 ક્વોન્ટિટીમાં આપણે મંથલી એ લોકોને સપ્લાય કરી છીએ. એ વર્લ્ડની top 10 B2B ઇકોમર્સ કંપની છે, એને આપણે સપ્લાય કરી છે આખા વર્લ્ડમાં. આપણી કંપની 2022 ડિસેમ્બરમાં શરૂઆત કરેલી હતી ઇન્ફાઇનેટ સ્ક્વેર પ્રાઇવેટ લિમિટેડે, અને જુલાઈ 2023માં આપણને બિઝનેસ અવોર્ડ્સ UK નામની કંપની છે, આખા વર્લ્ડમાંથી 3,000 કંપની એમાં પાર્ટિસિપેટ કરેલી હતો અને એકમાત્ર ભારતીય કંપની છે આપણી, એમાંથી મને બિઝનેસ લીડર્સ ઓફ અવોર્ડ તરીકે સન્માનિત કરવામાં આવ્યો હતો બિઝનેસ અવોર્ડ્સ UK. અને હાલમાં પણ આપણે એક નવી અચીવમેન્ટ કરેલી છે કે UKની નંબર 1 કોસ્મેટિક બ્રાન્ડ છે બૂટ્સ NO7, ભારતની સૌથી પહેલી કંપની છે ઇન્ફાઇનેટ સ્ક્વેર પ્રાઇવેટ લિમિટેડ જે બૂટ્સ NO7 કોસ્મેટિક બ્રાન્ડ છે ઇન્ડિયામાં સમાવેશ કરવામાં આવ્યો છે. યુવાનોને અમે એ જ અપીલ કરી છીએ કે અત્યારના ટાઈમમાં ટેકનોલોજી છે, અત્યારના ટાઈમમાં ઈ કોમર્સનો ટ્રેન્ડ છે, જે લોકલ એક્સપોર્ટ કરતા હતા અને ઇમ્પોર્ટ કરતા હતા એ પ્રોસેસ વહી ગઈ છે, હવે ટેકનોલોજી અને વેબસાઇટ થ્રુ કામ કરવાનું છે. તો એક ઇન્ફાઇનેટ સ્ક્વેર પ્રાઇવેટ લિમિટેડ અત્યારે ફ્રી ઓફ કોસ્ટ એક પ્લેટફોર્મ આપે છે, જેથી કરીને તમે તમારી પ્રોડક્ટ આખા વર્લ્ડમાં 29+ કન્ટ્રીઝમાં એક્સપોર્ટ કરી શકો છો. તો આ લાભ ઉઠાવવા માટે તમે ઇન્ફાઇનેટ સ્ક્વેર પ્રાઇવેટ લિમિટેડનો સંપર્ક કરો અને તમારી પ્રોડક્ટ આખા વર્લ્ડમાં એક્સપોર્ટ કરાવો. ઇન્ફાઇનેટ સ્ક્વેર ઈ કોમર્સ કંપની ઉદ્યોગકારોને પોતાની પ્રોડક્ટ એક્સપોર્ટ કરવામાં મદદરૂપ થાય છે. ત્યારે યુવાનો પોતાના બિઝનેસને આગળ વધારવા માંગતા હોય તો તેમણે જીપીબીએસ એક્સપોમાં ઇન્ફાઇનેટ સ્ક્વેર કંપનીના સ્ટોલની મુલાકાત લેવી જોઈએ અને વધારે માહિતી એકત્રિત કરીને પોતાની પ્રોડક્ટ કંપની મારફતે એક્સપોર્ટ પણ કરાવી શકે છે. કેમેરામેન ગૌતમ લશ્કરી સાથે સંવાદદાતા દિલાવર ચુડેસરા, ચાંદની ન્યૂઝ, રાજકોટ.